नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर नंबर 34 में आपनू हार्दिक स्वागत छे। तो बाळको, आपणे गया लेक्चर में मनुष्यना हृदयनी वात करता हता। मानवीना हृदयनी अंतस्त देखाव धरावती आकृति ए आपणे शीखी गया। हवे आपणे आजे नवा प्रश्नने शुरुआत करिए। तो प्रश्न तमने बाळको स्क्रीन ऊपर देखाई रह्यो छे, लसिकानी व्याख्या बंधारण तथा महत्व जणावो। तो शू छे आ लसिका? तो बाळको, आपणे आगळना लेक्चर में बात करी हती के मनुष्यनी अंदर लोही लई जती नळीओ, जेने नाम आपवामां आव्युं छे रुधिर वाहिनीओ। रुधिर लई जती नळीओ जेने कहीशुं आपणे रुधिर वाहिनीओ। तो आवी रुधिर वाहिनीओ मनुष्यनी अंदर आपणे चर्चा करी ग्या था, धमनी, शिरा, रुधिर केशिकाओ छे। तो रुधिर એટલે કે લોહી એ પ્રવાહી સંયોજક પેશી છે। તો મનુષ્યમાં આવેલું રુધિર નામની પેશી જે પ્રવાહી સંયોજક પેશી કહેવાય છે, આવી જ એક બીજી પેશી એ પણ મનુષ્યના શરીરની અંદર આવેલી છે, જેનું નામ છે લસિકા। અને લસિકા પણ બાળકો પ્રવાહી સંયોજક પેશી જ છે। તો આ રુધિર અને લસિકામાં શું તફાવત છે? લસિકા શું કામ કરે છે, ક્યાંથી નીકળે છે અને પરિવહનમાં કઈ રીતે મદદ કરે છે? રુધિર અને લસિકા બંને મનુષ્યના શરીરમાં આવેલી પ્રવાહી સંયોજક પેશીઓ છે અને બંને એ વહનનું કાર્ય કરે છે। મનુષ્યના શરીરની અંદર પરિવહન સાથે સંકળાયેલી આ બે અગત્યની પેશીઓ છે, તેમાં આજે આપણે વાત કરીશું લસિકાની। લસિકા કેવી હોય છે, એનું બંધારણ શું હોય, એના મહત્વની વાત કરીએ આપણે। તો લસિકાની સૌથી પહેલાં આપણે વાત કરીએ પહેલો મુદ્દો। તો પહેલો મુદ્દો આવશે બાળકો વ્યાખ્યા, કોને કહીશું લસિકા? તો કે જ્યારે કેશિકાઓમાં રુધિર દબાણપૂર્વક વહે ત્યારે કેશિકાની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા રંગીન પ્રવાહી બહાર પ્રસરે છે, આવા પ્રવાહીને લસિકા કહે છે। તો જો બાળકો વ્યાખ્યાની અંદર ક્યાંથી નીકળે છે આ પ્રવાહી, એની પણ વાત કરવામાં આવી છે કે કેશિકાઓમાં એટલે કે લોહી લઈ જતી નળીનો ત્રીજો પ્રકાર ધમની, શિરા અને રુધિર કેશિકાઓ। તો આ રુધિર કેશિકાઓની અત્યંત પાતળી દિવાલમાં રહેલા છિદ્રોમાંથી આંતરકોષીય સ્થાનોમાં બહાર તરફ પ્રસરી આવતું આ પ્રવાહી, એને નામ આપવામાં આવ્યું છે લસિકા। તો લસિકા છે એ રુધિર કેશિકાઓની દિવાલમાં રહેલા છિદ્રોમાંથી બહાર આવે છે અને આ પ્રવાહી છે આંતરકોષીય સ્થાનોમાં બહાર તરફ પ્રસરી આવે છે। તો આવું પ્રવાહી એને નામ આપવામાં આવ્યું છે લસિકા। આ લસિકામાં શું દેખાય છે? તો લસિકાના બંધારણની વાત કરીએ આપણે, તો કે લસિકાના બંધારણમાં નંબર એક પહેલો મુદ્દો રુધિર રસ હોય છે, જેને અંગ્રેજીમાં બોલીશું પ્લાઝમા। તો કે રુધિર રસ એટલે કે પ્લાઝમા હોય છે। નંબર બે, પ્રોટીન અલ્પ માત્રામાં હોય છે। તો તફાવતમાં પણ લખી શકાય, રુધિરમાં પ્રોટીન વધુ હોય જ્યારે લસિકામાં પ્રોટીન ઓછી માત્રામાં હોય। રુધિર કોષો આવેલા હોય છે લસિકામાં, તો કે રુધિરમાં પણ રુધિર કોષો છે, લસિકામાં પણ રુધિર કોષો છે, પણ યાદ રાખીશું લસિકાની અંદર રક્તકણ હોતા નથી, જ્યારે રુધિરની અંદર રક્તકણ હોય છે। એટલે રુધિર કોષો તો કે ત્રણ પ્રકારના રુધિર કોષો હોય છે, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ। તો રુધિરની અંદર ત્રણેય પ્રકારના કણો છે, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, જ્યારે લસિકાની અંદર રક્તકણ હોતા નથી। રક્તકણ સિવાયના બે કણો કયા? તો કે રક્તકણ સિવાયના બે કણો એટલે કે શ્વેતકણ અને ત્રાકકણ આવેલા હોય છે। નંબર ચાર, લસિકા પ્રવાહી પેશીના આંતરકોષીય અવકાશમાં પ્રસરે છે અને પ્રવાહી પેશી કે લસિકાનું નિર્માણ કરે છે। તો કે આ પ્રવાહી કોષો કોષો વચ્ચેની જે જગ્યા હોય છે એને કહીશું આપણે આંતરકોષીય પ્રવાહી, આંતરકોષીય અવકાશ કે જેની અંદર એ પ્રસરે છે અને એમાંથી આ પ્રવાહીનું નિર્માણ થાય। ટૂંકમાં કોષો કોષો વચ્ચે રહેલી જગ્યામાંથી પ્રસરી આવતું આ વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી છે, જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે। આ લસિકાની વાત કરીએ તો કે લસિકા એ આપણા શરીરમાં શું મહત્વ ધરાવે છે, એનું કાર્ય શું છે? તો કે લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે અને અંતે મોટી શિરામાં ખુલે છે। તો કે આ લસિકા નામનું પ્રવાહી છે એ આંતરકોષીય નળીઓ એટલે કે વાહિકામાં બનાવે છે અને છેલ્લે
मोटी शिरामां खुले छे। टूंकमां कोषो कोषो वच्चे रहेली जग्यामांथी आ प्रवाही एकठो थाय छे अने एक नळीमां वहे छे अने नळी એ મોટી શિરામાં ખુલે છે। લસિકાનું કામ તો કે લસિકા એ પચેલો આહાર એટલે કે ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે। તો લસિકાનું કાર્ય આવ્યું બાળકો કે આપણે પાચન થયેલો ખોરાક અને નાના આંતરડામાં જે ચરબીનું પાચન થાય છે એ ચરબીના વહનનું કાર્ય કરી અને એને ફરી પાછું રુધિરના પરિવહનમાં ઠાલવે છે। નંબર બીજું કાર્ય તો કે વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં પણ લઈ આવવાનું કામ કરે છે। તો કોષો કોષો વચ્ચે રહેલું વધારાનું પ્રવાહી એને ભેગું કરે છે અને એને ફરી પાછું રુધિરમાં ઠાલવવાનું કામ પણ લસિકા કરે છે। તો પ્રશ્ન છે, લસિકાની વ્યાખ્યા, બંધારણ તથા મહત્વ જણાવો। ફરીથી બાળકો પ્રશ્ન જોઈએ તો સ્ક્રીન ઉપર ધ્યાન, પહેલો મુદ્દો, પહેલા મુદ્દામાં આપણે લખીશું લસિકાની વ્યાખ્યા। શું છે વ્યાખ્યા? તો કે જ્યારે કેશિકાઓમાં રુધિર દબાણપૂર્વક વહે છે ત્યારે કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા રંગીન પ્રવાહી બહાર પ્રસરે છે, આવા પ્રવાહીને લસિકા કહે છે। લસિકાના બંધારણની વાત કરીએ બાળકો તો કે લસિકાના બંધારણની અંદર ચાર મુદ્દા લખવાના છે। પહેલો મુદ્દો તો કે રુધિર રસ હોય છે, જેને આપણે અંગ્રેજીમાં કહીશું પ્લાઝમા। નંબર બે, પ્રોટીન તો કે અલ્પ માત્રામાં હોય છે। નંબર ત્રણ, રુધિર કોષો આવેલા હોય છે, બરાબર યાદ રાખીશું બાળકો રુધિર કોષો ત્રણ પ્રકારના હોય છે, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ। રુધિરની અંદર આ ત્રણેય કોષો હોય છે, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, પણ લસિકાની અંદર એક કણ હોતા નથી અને એ છે રક્તકણ। તો તમને કદાચ વિકલ્પ પણ પૂછાય કે લસિકામાં કયા કણો હોતા નથી, તો કે રક્તકણ, રક્તકણ હોતા નથી, પણ એ સિવાયના બે કણો હોય છે, કયા? શ્વેતકણ અને ત્રાકકણ। નંબર ચાર, લસિકા પ્રવાહી પેશીના આંતરકોષીય અવકાશમાં પ્રસરે છે અને પ્રવાહી પેશી કે લસિકાનું શું કરે છે? નિર્માણ। એનું મહત્વ તો કે લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે, આ બધું પ્રવાહી એકઠું થાય, એક નળીમાં વહન પામે એટલે કે આંતરકોષીય વાહિકા બને અને એ નળીઓ ભેગી થઈ એક મોટી શિરામાં ખુલે છે। લસિકાના કાર્યો, છેલ્લા બે મુદ્દા તો કે લસિકા આંતરકોષીય વાહિકા બનાવે, અંતમાં મોટી શિરામાં ખુલે। હવે આપણે એના કાર્યની વાત કરીએ તો પહેલો મુદ્દો, લસિકા પચેલો ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું શું કરે છે? વહન। તો પાચન દરમિયાન લસિકાનું કાર્ય શું છે? તો કે નાના આંતરડાની અંદર પાચન થયેલ ચરબી એનું વહનનું કામ એ લસિકા કરે છે। અને છેલ્લું કાર્ય તો કે વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લાવવાનું કામ એ પણ લસિકા કરે છે। એટલે કોષો કોષો વચ્ચે રહેલી જગ્યામાં જેટલું પણ આંતરકોષીય પ્રવાહી હશે એ બધું ભેગું કરી અને લોહી સાથે પાછું ભેળવવાનું કામ એ લસિકા કરે। તો લસિકા પણ રુધિર જેવું જ કાર્ય કરે છે, રુધિરની જેમ જ પરિવહનનું કાર્ય કરે છે। તેથી આ બંને આપણી પ્રવાહી સંયોજક પેશી છે। કઈ બે? રુધિર અને લસિકા। તો પ્રશ્નના જવાબમાં ખબર પડી હશે બાળકો તો આ પ્રશ્ન અગત્યનો છે, ખાસ તૈયાર કરવાનો છે। આજનો એક બીજો પ્રશ્ન પણ સાથે આપણે જોવાનો છે, જે પ્રશ્ન પણ અગત્યનો છે। તો હવે આપણે વાત કરી પ્રાણીઓના વહનની, એ જ રીતે હવે આપણે ચર્ચા કરીશું વનસ્પતિમાં વહન। તો જે રીતે પ્રાણીઓમાં વહનની જરૂર પડે છે બાળકો, એ જ રીતે વનસ્પતિમાં પણ વહન થવું જરૂરી છે। તો શેનું વહન થતું હશે વનસ્પતિમાં? તો કે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે સમજાવો, એવો પ્રશ્ન પૂછાય। તો વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય છે અને વહન માટે કઈ વ્યવસ્થા હોય છે એની ચર્ચા હવે આપણે આ પ્રશ્નમાં કરવાની છે। તો સ્ક્રીન ઉપર સવાલ દેખાઈ રહ્યો છે, વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? આનો આજ પ્રશ્ન અલગ રીતે પણ પૂછાય કે વનસ્પતિમાં વહન સમજાવો, તો પણ આ જ જવાબ આવશે। તો જોઈએ આપણે પહેલો મુદ્દો તો કે વનસ્પતિઓ શરીરના નિર્માણ માટે જરૂરી કાચી સામગ્રી ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે। તો આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિના મૂળ જમીનના સંપર્કમાં હોય છે, એટલે વનસ્પતિને જેટલી પણ ઉપયોગી કાચી સામગ્રી હશે એ બધી જ જમીનમાંથી એ પ્રાપ્ત કરે છે વનસ્પતિ। બીજો મુદ્દો, CO2 જેવા સરળ સંયોજનમાં મેળવી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જાનો સંગ્રહ
क्लोरोफिल युक्त अंगों विशिष्ट रूप थी पर्णोमा करे छे। तो वनस्पति पोतानो खोराक जाते तैयार करे छे। आपणे जाणीए छीए बाळको, प्राथमिक धोरणथी आपणे भणતા આવ્યા છીએ કે આ ક્રિયા કે જેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે, તો પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાચો માલ અથવા તો કાચી સામગ્રી એ વનસ્પતિ ક્યાંથી મેળવે? તો એમ કહેવાય કે વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે સૌથી પહેલાં જરૂર પડશે સૂર્યપ્રકાશ, તો કે એ તો મેળવે છે દિવસે। બીજી જરૂર પડશે કાર્બન ડાયોક્સાઇડ, જે વાતાવરણમાંથી મેળવે છે। ત્યાર પછી જરૂર પડશે ક્લોરોફિલ, તો કે ક્લોરોફિલ એટલે કે લીલા રંગનું રંજક દ્રવ્ય જે વનસ્પતિના પર્ણોમાં હોય છે। તો આની મદદથી વનસ્પતિ છે પોતાનો ખોરાક તૈયાર કરે છે, જેનું વર્ણન આ બીજા મુદ્દામાં લખ્યું છે। નંબર 3, ત્રીજો મુદ્દો, વનસ્પતિ માટે નાઇટ્રોજન, સલ્ફર અને બીજા ખનિજ ક્ષારો એ પ્રચુર એટલે કે વધુ માત્રામાં મળે છે, જેનું શોષણ મૂળ દ્વારા થાય। તો આ ઉપરાંત વનસ્પતિને કેટલાક પોષક તત્વોની પણ જરૂર છે। ધોરણ 9માં તમે શીખીને આવ્યા હશો બાળકો કે વનસ્પતિને 16 પોષક તત્વોની જરૂર છે, જેમાંથી સૌથી વધારે પોષક તત્વો છે એ જમીનમાંથી પ્રાપ્ત થાય, એટલે નાઇટ્રોજન છે, સલ્ફર છે, આવા બીજા ખનિજ ક્ષારો વનસ્પતિ જમીનમાંથી મેળવે છે, કારણ કે જમીનમાં તેનું પ્રમાણ સૌથી વધારે હોય અને જમીન સાથે સંકળાયેલું વનસ્પતિનું અંગ છે મૂળ। તો કે મૂળ દ્વારા વનસ્પતિ આ પોષક તત્વોને ગ્રહણ કરે છે। ત્યાર પછીનો મુદ્દો, મૂળ દ્વારા શોષાયેલા ઘટકોનું પ્રકાંડ અને પર્ણો તરફ વહન થાય છે। મૂળ જે પદાર્થોનું શોષણ કરશે એ પદાર્થોને મૂળ પ્રકાંડમાં મોકલશે અને પ્રકાંડમાંથી એનું વહન ક્યાં થશે? પર્ણોમાં। ટૂંકમાં વનસ્પતિમાં વહનનો માર્ગ મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ સુધી હોય। જો કે મૂળ અને પર્ણ સુધીનું અંતર બહુ ઓછું હોય તો આ ભાગોનું વહન પ્રસરણથી થાય છે આસાનીથી। એટલે લખ્યું છે કે જો કે મૂળ અને પર્ણો સુધીનું અંતર બહુ જ ઓછું હોવાથી વનસ્પતિના દેહના વિવિધ ભાગો અને આસાનીથી પ્રસરણ પામે છે। ટૂંકમાં વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ સુધી થાય। પરંતુ બાળકો, જે વનસ્પતિમાં મૂળ અને પ્રકાંડ વચ્ચેનું મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય એવી વનસ્પતિમાં જ આ પ્રસરણની મદદથી કાર્ય થાય છે। એટલે પ્રસરણની મદદથી એટલે મૂળ દબાણપૂર્વક જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો ખેંચે, એને સીધા પ્રકાંડમાં મોકલે, પ્રકાંડ સીધું મોકલે પર્ણમાં। પણ કેવી વનસ્પતિમાં? જેમાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય ત્યાં જ આ પ્રસરણની ક્રિયા લાભદાયી છે। એવી વનસ્પતિ કઈ આપણને વિચાર આવે? તો કે જેટલી પણ છોડ સ્વરૂપની વનસ્પતિ છે એમાં વહન આ રીતે થાય। પણ બાળકો, આપણે એવું પણ જોયું હશે કે કેટલીક વનસ્પતિમાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય, કે મૂળ જમીનમાં ઊંડે હોય અને પર્ણ એકદમ ઊંચાઈ આવેલા હોય। તો આવી મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધુ હોય એવી વનસ્પતિમાં પ્રસરણની ક્રિયા પૂરતી નથી। તો આવી વનસ્પતિમાં વહન કઈ રીતે થતું હશે બાળકો? તો કે આવી વનસ્પતિમાં પ્રસરણ કામમાં આવતું નથી। તો આવી વનસ્પતિમાં વનસ્પતિ છે વહનનો બીજો માર્ગ અપનાવે છે। બીજો માર્ગ એટલે વનસ્પતિમાં વાહક તંત્રો આવેલા હોય છે। આવી વનસ્પતિને બાળકો આપણે કહીશું ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, અને આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આ વહન માટે વહન તંત્ર આવેલું હોય, અને એ વહન તંત્ર છે બે પ્રકારના હોય છે, જલવાહક અને અન્નવાહક। તો હવે એની વાત કરીએ કે વનસ્પતિના વહન તંત્રો, તો અંદર ધ્યાન સ્ક્રીન પર, વનસ્પતિ મૂળ દ્વારા ભૂમિમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું વહન એ જલવાહક પેશી દ્વારા કરે છે। તો વનસ્પતિમાં પાણીના વહન સાથે સંકળાયેલી પેશી એને જલવાહક પેશી કહીશું, અને વનસ્પતિમાં ખોરાક સાથે સંકળાયેલી પેશી એને આપણે કહીશું અન્નવાહક। પર્ણમાં સંચિત ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગો સુધીનું વહન અન્નવાહક પેશી કરે છે। તો વનસ્પતિ છે એ બે વાહક પેશીઓ ધરાવે છે। કઈ બે વાહક પેશી? જલવાહક પેશી અને અન્નવાહક પેશી। એટલે છેલ્લા મુદ્દામાં લખ્યું જ બાળકો, વનસ્પતિમાં મુખ્ય બે વહન તંત્રો જોવા મળે છે। નંબર 1 જલવાહક તંત્ર, અને નંબર 2 કયું તંત્ર? અન્નવાહક તંત્ર। ટૂંકમાં વનસ્પતિ પણ આવી વાહક પેશીઓ ધરાવે છે। તો આપણે યાદ રાખીશું પાણીના વહન સાથે સંકળાયેલી પેશી એને કહીશું જલવાહક પેશી, અને ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી એને કહીશું અન્નવાહક પેશી।
तो ફરીથી જોઈએ પ્રશ્ન ટૂંકમાં સવાલ ઉપર ધ્યાન વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય તો કે વનસ્પતિઓ શરીરના નિર્માણ માટે જરૂરી કાચી સામગ્રી ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે નંબર 2 વનસ્પતિ CO2 જેવા સરળ સંયોજનો મેળવી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ક્લોરોફિલની મદદથી પર્ણો દ્વારા છે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે નંબર 3 વનસ્પતિ માટે નાઇટ્રોજન સલ્ફર અને બીજા ખનિજ ક્ષારો ભૂમિમાં પ્રચુર માત્રામાં એટલે કે વધુ માત્રામાં હોય જેનું શોષણ મૂળ દ્વારા થાય છે મૂળ દ્વારા શોષાયેલા ઘટકો ત્યારબાદ પ્રકાંડમાં આવે છે અને પ્રકાંડમાંથી પર્ણો તરફ વહન પામે જો કે મૂળ અને પર્ણો સુધીનું અંતર ઓછું હોય એવી વનસ્પતિમાં જ આ રીતે આસાનીથી એટલે કે સરળતાથી પ્રસરણની ક્રિયા થાય એટલે કે મૂળમાંથી પ્રકાંડમાં અને પ્રકાંડમાંથી પર્ણમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય પણ બાળકો જે વનસ્પતિમાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધુ હોય એવી વનસ્પતિમાં પ્રસરણની ક્રિયા કામમાં આવતી નથી આવી વનસ્પતિ વહનનો બીજો માર્ગ અપનાવે છે એટલે કે વનસ્પતિ વાહક પેશીઓ ધરાવે છે અને આવી વાહક પેશીઓ બાળકો 2 પ્રકારની હોય છે જલવાહક પેશી અને બીજી આવશે અન્નવાહક પેશી પાણીના વહન સાથે સંકળાયેલી પેશી એને કહીશું આપણે જલવાહક પેશી અને ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી એને કહીશું આપણે અન્નવાહક પેશી તો મુદ્દો જોઈએ અંદર ધ્યાન જવાબમાં કે વનસ્પતિમાં વહન તંત્રો તો કે વનસ્પતિ મૂળ દ્વારા ભૂમિમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કઈ પેશી દ્વારા કરે છે જલવાહક પેશી દ્વારા થાય છે અને પર્ણોમાં સંચિત ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગો સુધીનું વહન કઈ પેશી દ્વારા થાય છે અન્નવાહક પેશી કરે છે તેથી છેલ્લો મુદ્દો કે વનસ્પતિમાં મુખ્ય 2 વહન તંત્રો જોવા મળે છે નંબર 1 જલવાહક તંત્ર અને નંબર 2 કયું તંત્ર અન્નવાહક તંત્ર તો યાદ રાખીશું બાળકો વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન આ 2 પેશીઓ દ્વારા થાય છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી તો આ પ્રશ્ન પણ આપણે આજે તૈયાર કર્યો એની પણ તૈયારી કરવી અને એક બીજો પ્રશ્ન આપણે આગળ જોયો કયો લસિકા તો આજના 2 સવાલ હતા પહેલો સવાલ લસિકાની વ્યાખ્યા બંધારણ તથા મહત્વ જણાવો ત્યાર પછી બીજો સવાલ આજનો વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે અથવા તો આનો આ પ્રશ્ન તમને અલગ રીતે પણ પરીક્ષામાં પૂછાય કે વનસ્પતિમાં વહન સમજાવો તો વનસ્પતિમાં વહન સમજાવો તો એમાં પણ આ જવાબ આવશે બાળકો તો આ પ્રશ્નની પણ તૈયારી ખાસ કરવાની છે અને પ્રશ્ન બંને પ્રશ્ન આજના એ ઘરેથી નોટમાં લખવાના છે શક્ય હોય તો પહેલાં પ્રશ્ન મોઢે કરો જવાબ અને પછી નોટની અંદર લખો અને ઘરમાં બીજા કોઈ પણ સભ્યો હોય તેને પ્રશ્ન છે એનો જવાબ આપણે મોઢે પણ આપીશું જેથી કરી અને આપણા પ્રશ્ન પણ પાકા થાય તો આજના લેક્ચરની અંદર આપણે આ 2 પ્રશ્નની તૈયારી ખાસ કરવાની છે અને હોમવર્ક છે એ તમારે કરતા રહેવાનું છે અને તૈયારી કરતા રહેવાની છે અત્યારના સમયનો સદુપયોગ કરવાનો છે અને તૈયારી કરતા રહો તો મળીએ હવે આગળના લેક્ચરમાં અહીં સુધી રાખીશું આપણે અસ્તુ